માણસા વિધાનસભા આમ તો કોંગ્રેસનો ગઢ માનવામાં આવતો હતો. માધવસિંહ સરકાર હોય કે અમરસિંહ કે પછી રાજપાના સરકાર, માણસા સીટ પર કોંગ્રેસ પ્રેરિત ઉમેદવારો માટે મોકળું મેદાન સાબિત થાય છે. આ વખતે 2017માં શું છે સમીકરણ જોઈએ આ અહેવાલમાં. માણસામાં ભાજપને નડી શકે છે પાટીદાર ફેક્ટર. માણસામાં પાટીદાર અને ઠાકોર સમાજના મતનું વર્ચસ્વ. ઠાકોર સમાજના નેતા અલ્પેશે આપ્યું છે કોંગ્રેસને સમર્થન. પાટીદાર આંદોલનની ઇફેક્ટ ભાજપને નડશે કે કેમ? જો પાટીદાર અને ઠાકોર ઇફેક્ટ નડે તો સીટ કોંગ્રેસના ફાળે જાય. પાટીદાર અને ઠાકોરની ઇફેક્ટ ભાજપ માટે નુકસાનકારક. વાત કરીએ આ સીટ પર કોંગ્રેસનો દબદબો હતો. સૌથી પહેલા વાત કરીએ તો ઈશ્વરસિંહ ચાવડા આ સીટ પરથી દિગ્ગજ નેતા તરીકે ઉભરી આવ્યા હતા અને તે સરકારમાં ઘણીવાર મિનિસ્ટર બન્યા હતા. બાદમાં તેમનું પત્તું કપાતા તકનો લાભ મળતા ભાજપે આ સીટ પર પાટીદાર અગ્રણી એવા સ્વ મંગળદાસ પટેલને મેદાને ઉતાર્યા હતા અને તેમણે નજીવી સરસાઈથી વિજય મેળવ્યો હતો. બાદમાં તેમણે લોકોના કામ કરી તેમની માણસામાં જગ્યા પાક્કી બનાવી લીધી. તેમના મૃત્યુ સુધી તે આ સીટ પર ચાલુ ધારાસભ્ય રહ્યા હતા અને આ સીટે તેમણે ઘણું બધું આપ્યું. તે વિધાનસભાના અધ્યક્ષ હતા. તેમના મૃત્યુ બાદ આ સીટ પર પેટા ચૂંટણી યોજવામાં આવી ત્યારે કોંગ્રેસે સૌથી વધુ બહુમતી ધરાવતા ઠાકોર ઉમેદવારને ટિકિટ આપી અને પેટા ચૂંટણીમાં ભાજપે ફરી પાટીદાર ઉમેદવાર અને મંગળદાસ પટેલના જબાઈને મેદાને ઉતાર્યા હતા. પરંતુ કોંગ્રેસના ઉમેદવાર બાબુ ઠાકોરે વિજય મેળવ્યો હતો. મંગળદાસ પટેલના નિધન બાદ યોજાઈ હતી ચૂંટણી. પેટા ચૂંટણીમાં કોંગ્રેસના બાબુજીએ વિજય મેળવ્યો હતો. બાબુજીએ મંગળદાસના જમાઈ ડીડી પટેલને આપ્યો હતો પરાજય. 2012માં બાબુજી ઠાકોરની ટિકિટ કાપી નવો ચહેરો મેદાને ઉતાર્યો. હરિભાઈ ચૌધરીના પુત્ર અમિત ચૌધરીને ટિકિટ અપાઈ હતી. વિધાનસભા ચૂંટણીમાં માણસા સીટ પર કોંગ્રેસના ચાલુ ધારાસભ્ય હોવા છતાં કોંગ્રેસે બાબુજી ઠાકોરને ટિકિટ આપી ન હતી અને તેમણે ચૌધરી સમાજના આગેવાન ચરાડાના વતની હરિભાઈ ચૌધરીના પુત્ર અમિત ચૌધરીને ટિકિટ આપી હતી અને અમિત ચૌધરી યંગ નેતા તરીકે ઉભરી આવ્યા હતા અને તેમણે ફરી એકવાર ભાજપના ડીડી પટેલને 7000 વોટથી પરાજય આપ્યો હતો. અમિત ચૌધરીએ રાજ્યસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપનો ભગવો ધારણ કર્યો હતો ત્યારે આ વખતની ચૂંટણીમાં તેમની સામે કોણ ઉમેદવાર આવે છે અને કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા બાદ તેમણે પક્ષ પલટો નડે છે કે કેમ તે જોવું રહ્યું. કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા અમિત ચૌધરીને મળશે ટક્કર? કોંગ્રેસ પાટીદાર ઉમેદવાર ઉતારે તો કોંગ્રેસને મળી શકે છે ફાયદો. પાટીદાર સિવાયનો ઉમેદવાર ટક્કર નહીં આપી શકે તેવા અહેવાલ. કોંગ્રેસે સુરેશ પટેલને મેદાને ઉતારે તેવી શક્યતા. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસનો ગઢ ગણાતી બેઠક પર આ વખતના સમીકરણો અલગ છે. જો કોંગ્રેસ આ વખતે આ સીટ પર કબજો મેળવવા માંગતી હોય તો રાજકીય સમીકરણ પ્રમાણે પાટીદાર ઉમેદવાર કોંગ્રેસને લાભ કરાવી શકે છે. જો બાબુજી ઠાકોરને ટિકિટ આપશે તો તેનો કોઈ ખાસ ટક્કર રહેશે નહીં તેમ ત્યાંના લોકલ રાજકારણમાં ચર્ચા ચાલી રહી છે. પરંતુ જો કોંગ્રેસ સુરેશભાઈ પટેલને ટિકિટ આપે તો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ભારે ટક્કર થઈ શકે છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.